અમે શાંતિપ્રિય પ્રજા, અમે હળીમળીને રહેવાવાળી પ્રજા, અમે ભાઈચારાથી રહેવાવાળી પ્રજા, અમે દરેક આપત્તિમાં મદદ કરવાવાળી પ્રજા. અમારે કોઈ લાભ નથી જોઈતા, બેનિફિટ નથી જોઈતા, સબસિડી નથી જોઈતી, અમારે ન્યાય જોઈએ છે. અને અમને ન્યાય ના મળે, અમને અમારા તીર્થોની, અમારા વારસાની સલામતી સુધા અમને ના મળે, અને રોજે રોજ અમારે કંઈક ને કંઈક આવા બનાવો બને છે. મુદ્દો માત્ર પાવાગઢનો નથી, પાવાગઢનો તાજો મુદ્દો છે. અમારી પાસે આવા પુષ્કળ મુદ્દા છે અને દરેક મુદ્દા માટે વર્ષોથી અમે લડી રહ્યા છીએ, અમે રડી રહ્યા છીએ, અમે વિનંતી કરી રહ્યા છીએ, અમે અરજીઓ આપી રહ્યા છીએ. અમને આશ્વાસનથી વધારે લગભગ કંઈ મળતું નથી. હવે અમને રિઝલ્ટ. જૈન ધર્મના લોકો માટે તીર્થસ્થાન કહેવાતા એવા પાવાગઢમાં શરમજનક ઘટના બની, જેમાં અમુક અસામાજિક તત્વો દ્વારા જૈન તીર્થાંકરોની પ્રતિમાઓને ખંડિત કરવામાં આવી છે. અમુક અહેવાલો અનુસાર આ મૂર્તિઓ વિકાસના કાર્યમાં અડચણરૂપ થતી હતી, એટલે કે પાવાગઢના પગથિયા અને શેડ તેમને રિનોવેટ કરવા હતા અને આ પ્રતિમાઓ તેમના કાર્યમાં વચ્ચે આવી રહી હતી, તેથી આ પ્રતિમાઓને હટાવવામાં આવી. આ પ્રતિમાઓ લગભગ 400 વર્ષ કરતાં પણ વધારે જૂની માનવામાં આવે છે અને આ કૃત્યથી માત્ર ગુજરાતના નહીં પરંતુ આખા ભારત દેશના જૈન અનુયાયીઓએ આક્રોશ જતાવ્યો છે. આજે સુરત, મુંબઈ, અહેમદાબાદ અને બીજા કેટલાય શહેરોના જૈન અનુયાયીઓ સરકાર પાસે અપીલ કરી છે કે આ પ્રતિમાઓને પુનઃસ્થાપિત કરવામાં આવે. અને સુરતમાં આજે જૈન અનુયાયીઓ કલેક્ટર કચેરીમાં ગયા અને ત્યાં કલેક્ટરને પણ આ પ્રતિમાઓને પુનઃસ્થાપિત કરવાની અરજી કરી અને જે લોકોએ આ કૃત્ય કર્યું એમને કડકથી કડક સજા કરવામાં આવે તેવી પણ અપીલ કરી. જે ઘટના બની છે, સગો દીકરો કદાચ કોઈનો ઓફ થઈ ગયો હોય ને એના કરતા વધારે આઘાત અત્યારે સમસ્ત જૈન સમાજના હૈયે છે. પાવાગઢ તીર્થ એટલે માતાજીનું તો આસ્થાનું ધામ છે, અનેકાનેક જૈન કુળો એમના કુળદેવી પણ માતાની માતાજી છે. જૈન પરંપરાનો એક ગૌરવવંતો ગચ્છ, અચલ ગચ્છ, એનો ઉદ્ભવ પાવાગઢમાં થયો છે, માતાજીના આશીર્વાદથી થયો છે. આજે તપાગચ્છની અંદર જે માણીભદ્ર વીરનું મહત્વ છે, એ જ મહત્વ અચલ ગચ્છની અંદર મહાકાલી માતાજીનું છે. દર 2-5 વર્ષે તેઓ પદયાત્રા છરીપાલી સંઘ લઈને ત્યાં આવે છે. એટલું જ નહીં, 1000 વર્ષ લગભગ આસપાસ અચલગચ્છનો ઉદ્ભવ થયો એની પહેલા, આજથી 2200 વર્ષ પહેલા સંપ્રતિ સમ્રાટે પાવાગઢ ઉપર સંભવનાથ ભગવાનનું જિનાલય બનાવ્યું છે. એના પછી પણ અનેકાનેક જિનાલયોના નિર્માણો પાવાગઢના શિખર ઉપર થયા છે. આગળ વધીને ચાંપાનેરના સંઘે ઉપર જીરાવલા વારસોનાથ ભગવાનનું જિનાલય બનાવ્યું, અભિનંદન સ્વામી ભગવાનનું જિનાલય બનાવડાવ્યું. આજે પણ જીરાવલા પાર્શ્વનાથ ભગવાન બરોડાની અંદર મામાની પોળ ત્યાંના રહેલા દેરાસર એની અંદર એ જીરાવલા પાર્શ્વનાથ ઉપરના મૂળના એક બિરાજમાન છે. આગળ વધીને ખંભાતના શેઠ, આગળ વધીને પાટણના શેઠ, એવા અનેકાનેક ઐતિહાસિક પ્રમાણો આજે પણ મળે છે. પાવાગઢની ઉપર આજે પણ 11-11 જિનાલયો ઉભેલા જોઈ શકાય છે. 7 જિનાલયની અંદર પ્રતિમાજીઓ છે. અચલ કચ્છના એક પ્રભાવવંતા આચાર્ય ભગવંત જેમનું નામ કલ્યાણ સાગર સુરીશ્વરજી મહારાજા, વિક્રમની 16મી સદીનો ઉત્તરાર્ધ, વિક્રમ સંવત 1650-1700ની વચ્ચે જિન શાસનના 2 ગૌરવવંતા શ્રાવક શેઠ વર્ધમાન અને શેઠ પદમસિંહ, આ બંનેને પૂજ્યશ્રીએ પ્રેરણા આપીને મહાકાલી માતાજીના મંદિરજીનો જીર્ણોદ્ધાર કરાવ્યો. જીર્ણોદ્ધાર જે થયો, પરાપૂર્વથી ત્યાં માતાજી પણ પૂજાઈ રહ્યા હતા, પરાપૂર્વથી ત્યાં તીર્થંકરો મહામહિમ જૈન તીર્થંકરો એમની પણ પ્રતિમાજીઓ હતી. ગઈકાલ સુધી માતાજીના મંદિરના જૂના રસ્તામાં બંને બાજુ એ મહામહિમ તીર્થંકરો, અતિ પ્રાચીન લાખો જૈનોની શ્રદ્ધાનું ધામ એ બિરાજમાન હતા, પરિકર સાથે બિરાજમાન હતા. સુરતના યુવાનોએ જઈને જેમના અભિષેકો કર્યા છે, પુષ્પો ચડાવ્યા છે, હાલોલ સંઘના યુવાનો પ્રતિદિન જેમની પૂજાની અર્ચના કરી રહ્યા હતા, ગઈકાલ સુધી જે જૂનો રસ્તો જે ક્યાંય નડતો નહોતો, જે ક્યાંય વચ્ચે આવતો નહોતો, 4 વર્ષ પહેલા જયારે એના જીર્ણોદ્ધારની હિલચાલ થઈ, ગુજરાતના અઢળક સંઘોએ લેટર પેડ લખીને ત્યાંના વહીવટદાર અશોકભાઈ પંડ્યા એમને આપવામાં આવ્યા હતા
આ મારા ભગવાન છે, આ તમે રિનોવેશન કરો, વિકાસ કરો, અમને આનંદ છે, અમારી શુભકામનાઓ છે, અમે તમારી સાથે છીએ, અમારા ભગવાનને કઈ થશે તો અમારી આસ્થા પર પ્રહાર થશે. આ ભગવાન અમારી આસ્થાના ધામ છે, આ ભગવાન અમારા અતિ પ્રાચીન છે, આ ભગવાન સાથે એનો ભવ્ય ઇતિહાસ જોડાયેલો છે, એમને કઈ થવું ના જોઈએ. બહુ દુઃખની વાત છે, મેં બંધ જોયો છે આખો ગુજરાતના અઢળક સંઘોના લેટર પેડો, કાકલુદી ભરી વિનંતી, હાથ જોડીને કરેલી વિનંતી, એક જવાબ સુધા અશોકભાઈ તરફથી આપણને મળ્યો નથી. છેલ્લા 6 મહિનાથી અશોકભાઈ પંડ્યાજી સાથે ખૂબ રૂબરૂ મુલાકાતો દ્વારા, કાકલુદી ભર્યા પત્રો દ્વારા, અજીજીઓ દ્વારા, વિનંતીઓ દ્વારા, આ ભગવાની કચરા કચરા આવી રહ્યા છે, પવન આમ છે, સેફટી નથી, સલામતી નથી, શુદ્ધિ નથી, સન્માન નથી, અમારા ભગવાનને હાલતમાં અમે ના જોઈ શકીએ. હરોલના જૈન સંઘે અશોકભાઈ પંડ્યાનું સામયું કરીને એમનું સ્વાગત કર્યું છે. હરોલના જૈન સંઘે પાવાગઢથી માત્ર 7 કિલોમીટરની દૂરી પર આવેલો છે, સારામાં સારું એમનું સન્માન કર્યું છે, એમની અનુમોદના કરી છે. આપ માતાજીનો સરસ વહીવટ કરો છો, આપની અનુમોદના છે, એ મંદિરજીનું સંચાલન, મંદિરજીનો વિકાસ, અમને આનંદ છે. જે રસ્તો ક્યાંય નડતો નથી, જે વચ્ચે આવતો નથી, તમારા રિનોવેશનમાં એ રસ્તો જે છે એ આવી રીતે જાય છે, પેલો એમને ફાજલ પડ્યો છે, ભગવાનની આસાધના થઈ રહી છે. અમે જે જગ્યાએ બેસવાનું કદી ઈચ્છીએ નહીં, અમે ના બેસીએ ત્યાં અમારા ભગવાન બેઠા છે, બધો ખર્ચો કરવાની જવાબદારી અમારી. હલોલના જૈન સંઘે વિનંતી કરી, તમે માત્ર અમને પરવાનગી આપો, કશું અમને જોઈતું નથી, ક્યાંય તમને નડવાના નથી, નડી શકીએ એમ નથી. શાંતિ પ્રિય જૈન સમાજ, ભારતની અંદર 62% સખાવતો જે સમાજની છે, એવો સમાજ, દરેક આપત્તિની અંદર પૂર હોય, આગ લાગી હોય, ક્યાંય પણ કોઈ આફત થાય, કુદરતી કે કૃત્રિમ આફત થાય, પહેલા દોડી જનારા કોઈ હોય તો એ જૈનો છે. ભારતભરની જનતા જાણે છે, ખીચડી ઘરો જૈનો ચલાવે, ધાબળાઓ જૈનો ઉડાડે, જે સ્ટેશનરી કીટ છે એ જૈનો આપે, બધા સાથે ભાઈચારાથી રહેવું ને પૃથ્વીને પોતાનો પરિવાર માનીને રહેવું એ શાંતિ પ્રિય છે, સહિષ્ણુ છે, ઉદાર છે, એની સજા એને ભોગવવાની છે. અશોકભાઈને વારંવાર વિનંતી કરવામાં આવી, મંદિરજી ટ્રસ્ટ સાથે અમને કોઈ જો પ્રોબ્લેમ નથી, ટ્રસ્ટની અનુમોદના છે, કોઈ પોલિટિકલ પાર્ટી સાથે અમને કોઈ જ પ્રોબ્લેમ નથી, બધા સાથે હળીમળીને રહેનારા અમે, વારંવારની કાકલુદી છતાં એ વ્યક્તિએ સરખો જવાબ સુધા આપ્યો નથી. એક મજાક અને મસ્કરી સંઘના વિનવણી ભર્યા પત્રો કે પંચમહાવ્રતધારી મહાત્માઓ હાથ જોડીને જાણે પગે પડતા હોય એટલી હદની કાકલુદી કરે, એ માણસના પેટનું પાણી ન હલે. ખૂબ વેદના સાથે મારે કેવું પડ્યું છે કે મારે આશ્વાસન નથી જોઈતું, મારે રિઝલ્ટ જોઈએ છે. હજી પાલીતાણાના આંસુ અમારા સુકાયા નથી. અમે 1,50,000 ભેગા થયા, 1,50,000 ભેગા થયા. અમે શાંતિપ્રિય પ્રજા, અમે હળીમળીને રહેવાવાળી પ્રજા, અમે ભાઈચારાથી રહેવાવાળી પ્રજા, અમે દરેક આપત્તિમાં મદદ કરવાવાળી પ્રજા. અમારે કોઈ લાભ નથી જોઈતા, બેનિફિટ નથી જોઈતા, સબસીડી નથી જોઈતી, અમારે ન્યાય જોઈએ છે. અને અમને ન્યાય ના મળે, અમને અમારા તીર્થોની, અમારા વારસાની સલામતી સુધા અમને ના મળે, અને રોજે રોજ અમારે કંઈક ને કંઈક આવા બનાવો બને છે. મુદ્દો માત્ર પાવાગઢનો નથી, પાવાગઢનો તાજો મુદ્દો છે. અમારી પાસે આવા પુષ્કળ મુદ્દા છે, અને દરેક મુદ્દા માટે વર્ષોથી અમે લડી રહ્યા છીએ, અમે રડી રહ્યા છીએ, અમે વિનંતી કરી રહ્યા છીએ, અમે અરજીઓ આપી રહ્યા છે. અમને આશ્વાસનથી વધારે લગભગ કંઈ મળતું નથી. હવે અમને રિઝલ્ટ હવે પછી શું મારી ઈચ્છા આવી છે, હવે પછી શું એ મને ખબર નથી, પણ હવે જો રિઝલ્ટ નથી આવતું ત્યાં સુધી મારે અહીંયાથી ખસવું નથી. સગો દીકરો કોઈનો ઓફ થઈ ગયો હોય એના કરતા વધારે વેદના અત્યારે અમારા અંતરમાં છે. ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવી છે, ગૃહમંત્રીશ્રીને રજૂઆત થયેલી છે,
તેઓ શ્રી પણ અત્યારે પગલાં લઈ રહ્યા છે એવું તેઓએ સંઘના અગ્રણીઓને હાલત જણાવ્યું છે. ગોધરા, હાલોલ વગેરે સ્થળોએ પણ ચક્રો ગતિમાન થઈ ગયા છે. જલ્દીમાં જલ્દી અપરાધીને કડક સજા થશે અને એ જમીન એ જ તીર્થંકરોની પ્રતિષ્ઠા માટે જૈન સંઘને સુપ્રત કરવામાં આવશે એવું આશ્વાસન એમણે આપેલું છે. એવમ ધર્મસ્થળ તોડને કી પરવાનગી નહીં હોતી હૈ. સરકાર ને ખાસતોર પર મુખ્યમંત્રી જી સે જબ ચર્ચા હોઈ, મુખ્યમંત્રી જી ને ઇસકો ગંભીરતા સે લેતે હુએ સરકાર મે ઓર એવમ ડિપાર્ટમેન્ટ મે સૂચના દી હૈ કે યે પ્રતિમા જો જૈનો કી આસ્થા કા બહોત હી બડા કેન્દ્ર હૈ વો આસ્થા કો થેસ નહીં પહોંચના ચાહિયે ઓર તાત્કાલિક યે પ્રતિમા જહાં થી વહાં ફિર સે સ્થાપિત કિયા જાય ઓર સ્થાપિત કરકે સબકી ભાવના એવમ સભી કી આસ્થા કો સંભાલા જાય ઓર ખાસ તોર પર યે ઇન્સ્ટ્રક્શન્સ દે લી ગઈ હૈ કલેક્ટર એસપી એવમ સભી સંઘો કે લોગો કે સાથ બેઠ કે અભી વહાં પે જૈન સમાજ હૈ એવમ અન્ય સંસ્થાઓ કે સાથ બેઠ કે નિર્ણય લિયા ગયા હૈ કુછ હી ઘંટે મે ઉસકો સ્થાપિત કર લિયા જાયેગા. આજે સાંજે જૈન સમાજના લોકો અને પાવાગઢના મંદિરના ટ્રસ્ટ વચ્ચે બેઠક થઈ હતી, જેમાં સુખદ સમાધાન થયું અને આ બધી પ્રતિમાઓને પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લેવાનો અને પોલીસ અને તંત્રની હાજરીમાં આ મૂર્તિઓને પુનઃસ્થાપિત કરવાની કામગીરી ચાલુ પણ થઈ ગઈ.